સળગ દિવસ એટલે ધોખો બલ્કના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ લગતા અફરાતફરીનો માહોલ આગની ઘટનાથી સ્ટોલમાં ઊંઘી રહેલાઓમાં દોડધામ મચી ચાની કેન્ટીનમાં આગની ઘટનાના પગલે આસપાસના વેપારીઓના પણ ડેરા તંબુ ઝપેટમાં વર્ષ પૂરું થયું પણ નવા વર્ષનો પ્રારંભ ન થયો. આજે વર્ષનો પડતર દિવસ એટલે ધોકો નહીં પરંતુ ધોખો. આ ધોકો એટલે શું? જેની મૂંઝવણ સામાન્ય લોકોમાં જોવા મળે છે, જેની સાદી ભાષામાં ચંદ્રની ગતિ અનુસાર સમજવાનો પ્રયાસ કરીએ. વિક્રમ સંવંતનું કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. આમ તો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત છે. સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય છે. જેમ કે કૃતિકા નક્ષત્રથી કારતક માસ, મૃગશીર્ષ નક્ષત્રથી માકસર, પુષ્યથી પોષ, મઘથી મહા વગેરે. આવી જ રીતે આસો માસની અમાવસ્યા બાદ ચંદ્રએ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય પૂર્ણ દિવસમાં ન હોવાથી ક્યારેક તે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી, એટલે કે ચંદ્રએ વિશ્વાસઘાત એટલે કે ધોખો કર્યો હોય. આથી તે દિવસને માસની એકમ ન થતાં તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય. પરંતુ દિવાળી એટલે કે આસો માસની અમાવસ્યા બાદ વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું, તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો બફર દિવસ ગણાય, એટલે કે પડતર દિવસ. જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતા. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી, તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી, જેને ધોકો ખરેખર તો ધોકો કહેવાય છે. ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના ઝાડેશ્વર આઇનોક્સ નજીકના ખુલ્લા પ્લોટમાં આવેલા ચા સ્ટોલમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા બાજુમાં આવેલા કાપડ અને કટલરીના સ્ટોલને પણ ઝપેટમાં લેતા સ્ટોલમાં ઊંઘતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. દિવાળીના દિવસે આગ બનવાની ઘટના હવે સામાન્ય બની હોય તેમ ગતરોજ રાત્રિના દરમિયાન જિલ્લામાં આગની બે ઘટનાઓ બનવા પામી હતી, જેમાં અંકલેશ્વર શહેરમાં 3 રસ્તા સર્કલ પર આવેલા ફટાકડાની લારી પર આગ લાગતા આજુબાજુના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તો બીજી તરફ મોડી રાત્રિ દરમિયાન ભરૂચના ઝાડેશ્વરના મુખ્ય માર્ગ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં ચાની કેન્ટીનમાં આગ લાગતા બાજુમાં આવેલા કાપડ અને કટલરી સ્ટોલને પણ ઝપેટમાં લેતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટોલમાં ઊંઘતા સ્ટોલ સંચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી. આગની ઘટનાની જાણ સ્થાનિકોને દુકાનદારોએ ફાયર ફાઈટરોને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. નગરપાલિકાના ફાયર ફાઈટરના જણાવ્યા અનુસાર પ્રાથમિક ધોરણે ફટાકડાના કારણે આગ લાગી હોય તેમ જણાવવામાં આવ્યું હતું. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ રાત્રિના દિવાળી પર્વ હતો અને રાત્રિના 3 વાગ્યાની આસપાસ અમને ફાયર સ્ટેશન પર કોલ મળતા કે તુલસીધામ પાસે એક સાઈનાથ મંડપ ટેન્ટ બાંધેલો છે, એમાં રેડીમેડ કાપડ અને અન્ય સામગ્રીનું વેચાણ થતું હતું, તેમાં આગ લાગેલી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી અને બાકીનું જે સળગતું હતું એને ઉલવી રાખ્યું છે. અંદર રેડીમેડ કાપડ, કટલરી ને એવા કંઈક અન્ય પ્રકારના સ્ટોલ. આગ લાગવાનું કારણ કોઈ જાણે? આગ લાગવાનું કારણ અમને હજુ આજની અમને રીઝન હજુ જાણવા મળે નહીં, પણ એવું લાગી રહેલું છે કે ફટાકડા ફૂટવાથી એમાં આગ લાગી હોય. અંબિકા યુવક મંડળ હાજીખાનાના ઉપક્રમે બીજેપી જિલ્લા પ્રમુખનું સન્માન કરાયું. ઘણા લાંબા સમયથી નગરના હાજીખાના વિસ્તારમાં અંબિકા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ અને સમાજસેવાના અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. આવા આયોજનોમાં આ વિસ્તારના રહીશ મારુતિસિંહ અટોદરિયાએ અગ્રીમ ભૂમિકા ભજવી છે. હવે જ્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી કરાય છે, ત્યારે વોર્ડ નંબર 11ના હાજીખાના વિસ્તારમાં અંબિકા યુવક મંડળ દ્વારા બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના પ્રકાશનો શુભારંભ એવા દીપાવલી નવા વર્ષે આજ રોજ મારું જે આથી નિર્માણ થયું છે, મને જે લોકોએ આટલી મોટી પોસ્ટ સુધી પહોંચાડવામાં જેને મદદ કરી છે, જેમનો સિંહ પાડો છે, એવા વોર્ડ નંબર 11ના હાટીખાના બજાર અંબિકા યુવક મંડળ અને સમગ્ર ટીમ દ્વારા આજે મારું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ સ્વાગત મારું નથી, મારી આ ટીમનું જ છે. મારી જે કંઈ આ પોઝિશન છે તે બધી આ લોકોના સહકારથી જ છે. હવે આ બધાની જવાબદારી પણ એટલી જ વધી જવાની કે મારું પણ કઈ રીતે સારું લાગે. દીપાવલીના મહાપર્વ નિમિત્તે રાષ્ટ્ર હિન્દુ સેના દ્વારા છાણમાંથી બનાવેલા દીવડા પ્રગટાવી પ્રકાશ પર્વને રોશન કર્યું. દીપાવલીના મહાપર્વ નિમિત્તે રાષ્ટ્ર હિન્દુ સેના દ્વારા અંકલેશ્વરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ગૌમાતાના છાણમાંથી બનાવેલા 1000 જેટલા દીવડાથી મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીનો ઉદ્દેશ ગૌવંશની હત્યા રોકવી સાથે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાથી પ્રકાશ પર્વને રોશન કરવું છે. गौ माता की सेवा करें और गौ हत्या को बंद कराएं और ऐसे ऐसे इस भारत देश की भूमि पर, जैसे अयोध्या नगर की पावन भूमि पर और श्री राम जन्म भूमि पर, ये गौ सेवा करने के लिए इतना बड़ा राष्ट्र हिंदू सेना के माध्यम से चलाया जा रहा है. इसमें आप लोग अपना सहयोग प्रदान करें और हमारे युवा भाइयों का और सभी दर्शनार्थियों का, सभी सेवकों का सहायक और अभिवादन करें और ऐसा ही अपने जीवन में हमेशा बनाते रहें. हमेशा गौ माता की सेवा करें और गौ राष्ट्र की सेवा करें. भारत देश के लिए ये सबसे बड़ा અભિયાન ચલાયા ગયા હૈ, આપ લોગ ઇસમે સહયોગ સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી. આજ રોજ તારીખ 14/11/2020 રોજ દિવાળી પર્વે અને ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચના અલગ અલગ જરૂરતમંદ વિસ્તારમાં 200 kg જેવું અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. 1 kg ચોખા, 1 kg ઘઉં અને બાળકોને જલેબીની સ્વીટ વહેંચણી કરી ધન્યતા અનુભવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદ કરેલા લોકોનો અમે આભાર માનીએ છીએ. દરેકને દિવાળીની હાર્દિક શુભકામના. ઉજાસ જ્ઞાન અને પ્રેમનો, તેજ સત્ય અને વિજયનો, પ્રકાશ સુખ અને સમૃદ્ધિનો આપના જીવનમાં સદાય રહે તેવી દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે એકબીજા જોડે અંતર જાળવશો, માસ્ક પહેરવાનું રાખશો અને નિયમિતપણે હાથ ધોવાનું રાખશો તો હું માનું છું કે કોરોનાને આ વર્ષના અંત સુધીમાં આપણે સૌ ભેગા મળીને હરાવી શકીશું. ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લાના સૌ મારા વડીલો, નવયુવાન મિત્રો, મારી મા બહેનો, બાળકો, સૌને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. સૌને મારા નમસ્કાર કરું છું. કોરોના મહામારી વિશ્વ સ્તર ઉપર ચાલી રહી છે ત્યારે આપણે સૌ તંદુરસ્તીમય રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, સાથે સાથે કોરોના મહામારીમાંથી મુક્ત થઈ અને ધંધો રોજગારી ખૂબ વધે અને સમગ્ર ભારતનો વિકાસ થાય એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. સૌને ઇન ભરૂચને ને પણ મારી શુભેચ્છા પાઠવું છું. આપ સૌના જીવનને
आनंद उत्साह उल्लास अने नवा उमंग ने भरी देता प्रकाशना पावन वर्ष एवं दिवाळीनी हार्दिक शुभेच्छाओ अने शुभकामनाओ। आवनारू नव वर्ष विक्रम संवत 2077 वर्ष आप सौना जीवन में नवी आशा उमंग उल्लास सुख समृद्धि शांति लावे एवी आप सौ ने नवा वर्ष की हार्दिक शुभेच्छा अने शुभकामनाओं। हाल कोरोना की महामारी में पण देशना तमाम लोगों ने मुक्ति मिले एवी प्रभु ने प्रार्थना। आ साथे नवा वर्ष की भरूचना तमाम नगरजनों ने हार्दिक शुभेच्छाओं अने शुभकामनाओं। प्रकाशना पर्व દિવાળીના તહેવારની હું તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું, સાથે સાથે તેના પછી જે વિક્રમ સંવત 2077 વર્ષ આવનાર છે તે પણ તમામ નગરજનોને શુભદાયી ફળદાયી નીવડે તેવી પણ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ જે તહેવારો છે તેની ઉજવણી તમામ નગરજનો કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી વારંવાર સાબુથી હાથ ધોઈને કરે અને કોરોનાની મહામારી માટે જે SOP છે તેનું પાલન કરે તે ધ્યાન રાખવા માટે તમામ નગરજનોને અપીલ પણ કરું છું। ઇન ચેનલ ભરૂચના માધ્યમથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને હું દિવાળીની શુભેચ્છા પાઠવું છું, તેની સાથે સાથે નવું વર્ષની પણ નૂતન વર્ષાભિનંદન સમગ્ર ભરૂચ જિલ્લાની પ્રજાને હું પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આવનારું નવું વર્ષ એ ભરૂચ જિલ્લાની જનતા માટે સુખમય સમૃદ્ધિમય બને એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું। આવનારું વર્ષની અંદર સમગ્ર ભારત દેશમાંથી કોરોના મુક્ત થાય એવી આપ સૌ એ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। ઇન ભરૂચની ચેનલ દ્વારા ભરૂચ જિલ્લાની પ્રજાને હું દીપાવલીની શુભેચ્છા સાથે આવનારા નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવું છું। અને ખાસ કરીને આપણે છેલ્લા 8 મહિનાથી કોરોના મહામારીના મહારોગમાંથી સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે અને એમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આવી વિષમ પરિસ્થિતિમાં દરેકને અનેક અનેક પ્રશ્નો ઊભા થયા છે। આર્થિક પ્રશ્નો ઊભા થયા છે, ધંધાના પ્રશ્નો ઊભા થયા છે, ખેતીમાં પ્રશ્નો ઊભા થયા છે, નોકરીના પ્રશ્નો ઊભા થયા છે, કોઈને નોકરી છૂટી પણ ગઈ છે। આવી પરિસ્થિતિમાં દરેક માણસને મારે દરેક ભાઈઓ બહેનોને મારી એક વિનંતી છે કે આપ સૌ બધા આપણે બધા ધીરજ રાખવી પડશે આવી પરિસ્થિતિમાં અને ધીરજના ફળ મીઠા તેમ આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી જઈએ અને આવનારા દિવસોમાં ફરી પાછા ભૂતકાળમાં આપણે હતા તેમ ફરી પાછી આપણી ગાડી જે છે એક્સપ્રેસ હાઈવે પર ચાલતી હોય એવી રીતે પ્રગતિના પંથે ચાલુ થાય તો એમાં જ આપણા દેશની અને સમગ્ર દુનિયાની આ જ વિષમ પરિસ્થિતિ જે છે એમાંથી આપણે પસાર થવાનું છે। ત્યારે બધા જ આ પ્રસંગે આવી મહામારીના પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ધીરજ રાખીએ એવી આવનારા નવા વર્ષના નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું અને દરેક ભાઈઓ બહેનો આ કોરોના મહામારીમાં આપણે માસ્ક પહેરવાનું ચૂકીએ નહીં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ। આનાથી વિશેષ મારે કોઈ દિપાવલીની શુભેચ્છા કે આવનારા નવા વર્ષની શુભેચ્છા સિવાય બીજું કોઈ પાઠવવાનું રહેતું નથી। આપ સૌ ધીરજ રાખો અને હિંમત રાખો અને હિંમતથી આગળ વધો જીવનમાં એવી મારી શુભેચ્છા। ભરૂચ શહેરની જનતાને તેમજ વોર્ડ નંબર 8ના અમારા મતદારોને દિવાળીની હું હાર્દિક શુભકામના પાઠવું છું અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। ગાંધી સરદારના દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। નવું વર્ષ તમામ માટે સુખદાયી લાભદાયી નીવડે તેવી હું શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષના અંદર આપણે સૌ ભેગા મળીને ભરૂચને નવી દિશામાં લઈ જઈએ, વિકાસના કામોને ગતિ આપીએ અને તમામ મારા યુવાન મિત્રોને ખાસ નવા વર્ષમાં શુભેચ્છા કે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણે સૌ ભેગા મળીને આ રાષ્ટ્રને આગળ વધારીએ તેવી હું દરેક ભરૂચવાસીઓને આજના દિવસે ખાસ અપીલ કરું છું। અને આ કોરોનાની મહામારીના અંદર આપણે સૌ છેલ્લા 8 મહિનાથી જે લડત લડી રહ્યા છે અને આ દિવાળીના મહાપર્વમાં કોરોનાનો નાશ થાય તેવી આપણે સૌ ભેગા મળીને પ્રતિજ્ઞા લઈએ અને સોશિયલ ડિસ્ટન્સથી આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ। નીતિ નિયમો સરકારે આપેલા જે બી નીતિ નિયમો છે તેને અપનાવી આ તહેવારની ઉજવણી કરીએ
તેવી હું દર્શક મિત્રોને ખાસ અપીલ કરું છું. ભરૂચ જિલ્લામાં વસતા તમામ ભાઈઓ બહેનો અને ખાસ કરીને કિસાન મિત્રોને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ શુભેચ્છાઓ પાઠવે છે. આવનારા વર્ષની અંદર સૌ દીર્ઘાયુ જીવન જીવે, સૌનું જીવન રંગમય બને, લોકોના જીવનમાં સારું સ્વાસ્થ્ય રહે તેવી શુભેચ્છા સાથે સાથે એપીએમસીમાં વેપાર કરતા કિસાન મિત્રો, એપીએમસીના વેપારીઓ તથા કામ કરતા સાથીઓને કિસાન વિકાસ સંઘ શુભેચ્છા પાઠવે છે. એમની ખેતીમાં હરિત ક્રાંતિનું સર્જન થાય અને મગબગ મબલક પાક ઉતરે એવી શુભેચ્છા સાથે દિવાળી શુભેચ્છા અને નૂતન વર્ષના અભિનંદન. કાંતિલાલ પટેલ વડોદરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચંદ્રિકાબેન સુરેશભાઈ વસાવા તથા ડેપ્યુટી સરપંચ માયાબેન નરેન્દ્રભાઈ પાટી. હું પોતે નરેન્દ્ર કાંતિલાલ પટેલ વડોદરા ગ્રામ પંચાયતમાં આવતા તમામ વડીલો, મિત્રો અને ગામના તમામ લોકોને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. અને આને કોરોના જેવી મહામારીમાં આપનું નવું વર્ષ અને આપને આપના પરિવારને સુખ, સમૃદ્ધિ, શાંતિ તથા તંદુરસ્તી સાથે લાભદાયી રહે તેવી શુભકામના પાઠવું છું. અને ફરી એકવાર તમને નૂતન વર્ષનું અભિનંદન. હું સંજયભાઈ અરવિંદભાઈ પટેલ વડોદરા ચેનલ ઇન ભરૂચ કેબલ ઓપરેટર મારા વડોદરાના વડીલો તથા મારા ગ્રાહક મિત્રોને આ દિવાળી અને આવનાર નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને એમનો સાથ સહકાર મળતો રહે અને આ કોરોના જેવી મહામારીમાં એમ સુખ સમૃદ્ધિ અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.
नमस्कार, निधि विद्या भवन इंग्लिश मीडियम स्कूल विशेज यू ऑल अ वेरी हैप्पी दिवाली एंड प्रॉस्परस न्यू ईयर. मे द लाइट्स ऑफ दिवाली डिस्ट्रॉय ऑल द एविल डार्कनेस एंड जॉय एंड गेटी फुलफिल्स योर लाइफ सराउंड्स योर लाइफ फॉर एवर. Once again, from the whole team of Nidhi Vidya Bhavan School, we are wishing you all a very happy Diwali and prosperous New Year. Namaskar. हूँ डॉक्टर जिग्नेश बी पटेल आनंद एजुकेशन ट्रस्ट संचालित प्रार्थना विद्यालय तरफ थी प्रार्थना विद्यालय ना तमाम विद्यार्थियों वाली मित्रों અને શિક્ષક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે તે સંદર્ભમાં તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ મિત્રો અને તમામના પરિવારો ખૂબ ખૂબ રીતે સુરક્ષિત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પુનઃ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Whatever you call as joy, whatever you know as happiness, did the joy rain upon you or did it blossom within and find an external expression? Which way was it? It always came from within. Whatever you call as joy, whatever you know as happiness, did the joy rain upon you or...
whatever you call as joy, whatever you know.